નમસ્કાર દર્શક મિત્રો, હું જલ્પા બાબરિયા લોકસામના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. લીલીયા કેમેરા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઘણા ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રીઓની જગ્યા અલગ અલગ ગામડાઓમાં ખાલી પડેલ હતી. ઘણા સમયથી લોકો તરફથી માંગ કરવામાં આવેલ, અંતે માંગણી સ્વીકારી અને તારીખ 7/11/2023 રોજ લીલીયા તાલુકાની અલગ અલગ ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રીઓની ભરતી કરવામાં આવેલ છે, જેમાં તલાટીઓમાં મોટે ભાગે બહેનોની નિમણૂક કરવામાં આવેલ છે. તલાટીઓની નિમણૂક થતા ગ્રામ પંચાયતમાં કામોમાં વેગ આવશે, અટકેલા કામો વહેલી તકે પૂરા થશે. તે વાત કરીશું એટીડીઓ કિશોરભાઈ આચાર્ય સાથે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીના તારીખ 3/11/2023 ના આદેશ અન્વયે આ તાલુકામાં તલાટી કમ મંત્રીશ્રીની તથા જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી પડેલ હતી. તે પૈકી 15 જગ્યાઓ તલાટી કમ મંત્રીની ભરવામાં આવેલ છે. આ તાલુકાની મોટાભાગની જગ્યાઓ ખાલી હતી, તે પૈકીની મોટાભાગની જગ્યાઓ ભરાઈ ગયેલ છે. જેથી પહેલાં 11 તલાટી મંત્રી હતા, નવા 15 મળતા કુલ 26 તલાટી મંત્રીની જગ્યા ભરાયેલ છે અને 1 જુનિયર ક્લાર્કની જગ્યા ભરાયેલ છે. આ જગ્યા ભરાવાને કારણે જે કર્મચારીઓને વહીવટી કામગીરીનું ખૂબ જ પ્રમાણમાં ભારણ હતું, તે જગ્યા ભરાવાના કારણે હવે ભારણ ઘટશે અને વહીવટ સુગમતા અને સરળતાપૂર્વક ચાલશે. ત્યારે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો લોકસામના ન્યૂઝ લીલીયા.